नमस्कार, हूँ कौशिक मेहता। कौशिकना केलिडोस्कोपमां आप सर्वेनुं स्वागत छे। आजे आपणे राजकोट गोल्डन रोड पर सापर पासे आवेली बहु जाणीती फेक्टरी रवि टेक्नोफोर्जनी मुलाकाते आव्या छीए। आ फेक्टरी बेरिंगनी आउटर ने इनर रिंगनुं ઉત્પાદન કરે છે। 300 કરોડનું ટર્નઓવર છે। 1200 લોકો અહીંયા કામ કરે છે અને વર્ષે 4 કરોડ રિંગ બને છે। એમના માલિક છે અમુભાઈ ભારતિયા। આજે આપણે આ ફેક્ટરીની મુલાકાત લઈએ છીએ અને એમના સંઘર્ષની કહાણી પણ આપણે સાંભળવાના છીએ। કન્વેર મારફત ચીપ કન્વેર 200 મીટર 200 ફૂટ લાંબી કન્વેર છે અને ત્યાં ઓછામાં ઓછો 20 ફૂટ ઊંડો અને 100 ફૂટ લાંબો ખાડો છે। એની અંદર કુલર વોટર, એની અંદર સ્ક્રેપ, એની અંદર સ્ક્રેપના બંડલ થશે અને ઓટોમેટિક બહાર નીકળી જશે અને ઓછામાં ઓછા આની અંદર મેન પાવર જે અત્યારે અમારે ઘટાડવો પડે એ બધા મશીન હવે ઓટોમેશનવાળા આવશે એટલે ઓછામાં ઓછા આ પ્રોજેક્ટની અંદર 35-40 માણસનો ઘટાડો થશે જે એ માણસોને છૂટા નહીં કરે એને બીજા ઉપયોગમાં લગાવશે। ગુજરાતમાં આવો કંઈ પ્લાન્ટ નથી, દેખાય નહી અને એક અને મશીનની ગોઠવણી એવી છે કે હું તમને સાઈડમાં ટેબલ ઉપર બતાવીશ કે 4 મશીન બે આ બાજુ બે આ બાજુ એક માણસ 4 મશીન ઓટોમેટિક ચલાવી શકે અને એ પણ લેડીઝ અમારી આખી ફેક્ટરીમાં ત્યાં ને અહીંયા ફર્સ્ટથી છઠ્ઠી તે ટોટલ ઓપરેટર લેડીઝ છે। ક્યાં વાત, આ પણ મને લાગે છે કોઈ જગ્યાએ નહીં હોય આવું લેડીઝ હવે ઘણા ડેવલપ કરે છે ઓકે અમારે તો ઓછામાં ઓછી 60-70 ઓપરેટર લેડીઝ જ છે અને હવે 100 લેડીઝ અમે કરશું અમે 3-3 મહિના અને લેડીઝ પણ કોઈ આજુબાજુના ગામડાની એમાં ભરવાડ હોય કોડી હોય ભણતર હોય કોઈ પણ હોય એવી નાની આ રવિ ટેક્નોફોર્જની કેન્ટીન છે અને અહીં જે 800 લોકો કામ કરે છે એમને બધાને અહીંયા જમવાનું ફ્રી હોય છે। તમે જો અત્યારે આખો હોલ ભરાયેલો છે। રવિ ટેક્નોફોર્જ ફેક્ટરીની મુલાકાત લીધી પણ આ ફેક્ટરીનું સર્જન કેવી રીતે થયું, અહીંયા સુધી પહોંચી કેવી રીતે એ જાણવાનું બહુ મજાનું છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે। કારણ કે 1990માં આની શરૂઆત થઈ હતી અને અમુભાઈ ભારતિયાનું આ
ઔદ્યોગિક સાહસ કે જેમાં શરૂઆતમાં અનેક સંઘર્ષો આવ્યા પણ એ સંઘર્ષને પાર કરીને અહીંયા સુધી પહોંચ્યા. મહત્વની વાત એ છે કે જામનગર જિલ્લાનું છેવાડાનું ગામ અને પોરબંદરની સરહદ પાસે લાંબા એટલે કે લાંબા બંદર જેને આપણે કહીએ છીએ ત્યાંના વતની ગુર્જાર સુતાર પરિવાર બહુ આર્થિક રીતે સંપન્ન નહીં એટલે ભણી ન શક્યા. સાત ચોપડી માનમાન ભણ્યા અને પછી અંદરનો જે એક ઔદ્યોગિક સાહસ કરનાર ચરિત્ર જે હતું એ બહાર આવ્યું. પોરબંદર, વેરાવળ, જુદી જુદી જગ્યાએ જાણીતી કંપનીઓમાં કોન્ટ્રાક્ટ લઈને કામ કર્યું, ખાસ કરીને ફેબ્રિકેશનના માસ્ટર છે. અને ધીમે ધીમે આગળ વધતા વધતા રાજકોટ પહોંચ્યા અને રવિ ટેકનો ફોર્જ લિમિટેડ નામની કંપની સ્થાપી. આજે અહીંયા 1200 લોકો કામ કરે છે અને 300 કરોડનું ટર્નઓવર છે અને હજી એક્સપાન્શન થઈ રહ્યું છે. આપણે આ આખી સફર કેવી રહી, કારણ કે ખાલી ઔદ્યોગિક સાહસિકતાની જ વાત નથી પણ સામાજિક સરોકાર જેને CSR અંગ્રેજીમાં કહે છે, કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટીની જે વાત છે, ત્યાં સુધી એમનું કામ પહોંચે છે. આપણે રવિભાઈ ભારદિયા સાથે આ જ મુદ્દે ચર્ચા કરવી છે. હું ભાઈ કઈ રીતે આ અહીંયા સુધી પહોંચ્યા, કારણ કે એક લાંબા બંદરનો નાનો માણસ, ઓછું શિક્ષણ અને છતાં તમે આ ફેક્ટરીનું આખું અવળું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા, એ થોડી એની વાત કરો શરૂઆતથી. સર, મારે એવું છે કે હું લાંબા ગામની અંદર મારા પિતાજીનું સુધારી કામે જતો. અત્યારે અમારી પાસે કોઈ હથિયાર નહોતા, અમારું કરવત ને કુવાડ અમારું હથિયાર હતું. ખૂબ સંઘર્ષ એમાં પણ કર્યો, પિતાજી જોડે કામ કર્યું, પછી હું 4 વર્ષ ફેબ્રિકેશન શીખવા માટે મેં નોકરી પણ કરી લીધી. એ નોકરી છોડીને પાછો ગામડે આવ્યો. નાનકડું એવું વર્કશોપ 30,000 રૂપિયાનું એ ટાઈમે, અમારે પાવર નહોતો પણ કુદરતી પાવર આવ્યો અને અમે શરૂ કર્યું. સોમીલ કર્યું, ઘંટી કરી, નાના લેજ મશીન, ગામના રિપેરિંગ કામ હોય એવું કરતા. પાંચ મહિને મને 2-3 હજાર રૂપિયાની આવક હતી. ઇન બિટવીન દરમિયાન પોરબંદર મિયાણીનો પુલનું કામ વિસનગર સેવા સહકારી મંડળીને મળ્યું, એમાં મને પેટા કામ મળતા મળતા મારી થોડીક આવક વધી 4,000 રૂપિયા જેવી એ ટાઈમે થઈ. અને એ પુલનું કામ કરતાં કરતાં વર્ષે જે 1975માં ભયંકર વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડામાં પણ ફસાઈ ગયેલો હતો. છતાં પણ હું તો ત્યારે બેચડ હતો અને જવાની હતી અને વાવાઝોડાને પણ મેં આનંદથી માણ્યું. ખતરનાક એક વાવાઝોડું હતું, 200 કિલોમીટરની ઝડપે મેં માણસને નુકસાન જોયેલો. પછી પોરબંદરમાં બહુ નુકસાન હતું, 13 વ્યક્તિ ખતમ થઈ ગઈ હતી અને પોરબંદરમાં ઘણી બધી ફેક્ટરીઓને નુકસાન હતું. એમાં કુદરતી મારા ગામના કેશુભાઈ રાયચુરા, એના દીકરા પદુભાઈ રાયચુરા, એમની એક ફેક્ટરી હતી જે બેલાના ચડતર ઉપર હતી ને પડીને ખલાસ થઈ ગઈ. એટલે એને પછી મને કીધું કે તું આવીશ, તે મારા બાપુજીએ કીધું હા એમને લઈ જાઓ, એ મારા પિતાજીની રજા લીધી અને હું એમની ફેક્ટરી. મને શોખ હતો, ફેબ્રિકેશન કામ હું શીખ્યો હતો, હવે મને સ્વતંત્ર ફેબ્રિકેશન ઊભું કરવાનો એક લાવો મળ્યો. તો પોરબંદર પદુભાઈ સાથે હું 2 વર્ષ રહ્યો અને એમની ફેક્ટરીને મેં પગથી માથા સુધી સ્ટીલમાં ઉભી કરી, સ્ટીલ કોલમ આ તે કરીને 2 વર્ષ મહેનત કરી અને મેં આખું સામ્રાજ્ય ઊભું કર્યું. અને પછી મને એમ થયું કે હવે મારે ગામડે જવું નથી. મારા બધા વિચારો જો હું કહેવા જાઉં તો જાતે કબૂલ કરું છું કે મારા વિચારો બધા સેક્ચલી અને મારા ભાદર મને સેક્ચલી જ કે, કારણ કે મારા ઘોડા દોડે ને એક દી અહીંયા હોઉં ને એક દી અહીંયા હોઉં, મને કાંઈ શાંતિ વળે નહીં. એટલે પછી પોરબંદરમાં મેં એક શરૂઆત કરી. કોન્ટ્રાક્ટ પહેલો કોન્ટ્રાક્ટ મેળ્યો, પછી બીજો મને વેરાવળમાં મળ્યો. એમ કરતાં કરતાં મારી પ્રગતિ ફેબ્રિકેશનમાં થતી ગઈ. બીજા 2 ભાઈઓ હતા એ પણ સાથે જોઈન થયા, કારણ કે અમારું 12 માણસનું કુટુંબમાં હું સૌથી મોટો હતો, એ ભાઈઓ પણ નાના હતા. પણ ધીમે ધીમે 1982માં એ 3 ભાઈઓ અમે જોઈન થઈ ગયા અને ખૂબ કામ લીધા. એમાં અમારો નંબર હતો પોરબંદરમાં, ખૂબ નામ કમાણા, મોટા ભાગે ફેબ્રિકેશન બધું રિપેરિંગ સિમેન્ટ. આ ફેક્ટરીનો કોઈ અનુભવ નહોતો, એટલે પછી મેં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ પણ વચ્ચે કરી દીધો કે જેની અંદર મેં ઘણા સંઘર્ષ, ઘણા ગુંડા અને મને કંપનીના ડાયરેક્ટરે એમ કહ્યું કે દર પકડાયો હતો તો પકડી લીધો. મેં પછી પકડ્યા પછી હું છોડતો નથી. એમાં પણ હું જીગરજાનથી બહાર ઉતરી ગયો અને સાહેબ એ 12 ગટારા વેચી એ મારી આ કેપિટલ કરી અને બાકીની લોન લીધી જે સુધી મેં આ ફેક્ટરીની શરૂઆત કરી.
હંમેશા ક્યારેય હિંમત હારો નથી. હું ડિપ્રેશનમાં પણ આવી ગયો,
મેં દવા પણ લીધેલી. એક વખત તો સાહેબ સુસાઇડ નો પણ વિચાર, પણ મેં એને સાફ કરી નાખ્યો, સવારે ઉઠીને ધોઈ નાખ્યો કે નહીં આ વસ્તુ ન કરાય. સંઘર્ષ કર્યો એના માટે જો હું કોઈનો આભારી હોઉં તો કુટુંબ નો પ્રેમ, મિત્રો નો પ્રેમ, અને કોઈ મારું કામ અટક્યું નથી. ભાઈઓ નો પ્રેમ અને મિત્રો નો પ્રેમ. પૈસા મળતા ગયા, આગળ વધતો ગયો, ક્વોલિટી સુધારતો ગયો, મશીન ફેરવતો ગયો. આજે વિચાર કરો તો મેં ઓછામાં ઓછા 50 મશીન કાપીને ફેંકી દીધા છે કે જે પંજાબના હતા. આજે મારી પાસે 50% ફોર્જિંગના મશીન ઇમ્પોર્ટેડ છે. અને સીએનસી તો આપણા એના રાજકોટના જ્યોતિના પણ છે, જાપાનના પણ છે, અને એક બેંગ્લોરની કંપનીના પણ છે. પછી મારો નાનો ભાઈ રાજેશ, જે એને ડિપ્લોમા એન્જિનિયર હોય તો એ કરે, તો એણે મારામાં ટ્રેનિંગ લીધી, મારામાં વાત શીખતા શીખતા એણે પણ એને એનું પોતાનું ઇંગ્લિશ એકદમ ટાઈટ કર્યું, ટ્યુશનો રાખ્યા, સુધાર્યું. આજે એ પાવરફુલ ઇંગ્લિશમાં વાત કરી શકે છે. હું અત્યારે કહું તો હું ડિટેલ થઈ ગયો છું. અમારી ટીમ સારી છે, એચઓડી છે, મારા 25 તો મેનેજર છે અલગ અલગ, અને કોઈ ચિંતા નથી, શાંતિથી બેઠો છું. મારો એક ભાઈ રાજેશ પણ કાફી છે, તો શું કામ એ કે આજે એને બધું નોલેજ છે, અને આજે કસ્ટમર સાથે અને બેંક સાથે પણ મેં એને ટ્રેન કરી દીધો છે. એટલે મને કોઈ અત્યારે બોલી નથી કે મારો આ બિઝનેસ એટલો સેટ થઈ ગયો છે, અને મેં 2 નંબરના પૈસા મને શોખ જ નથી. અમે કોઈ 2 નંબરનો ધંધો કરતા નથી, ટોટલ વ્હાઈટનો ધંધો. અત્યારે હું 200 કરોડ, પછી 250 કરોડ, 300 કરોડ, આ આવતું વર્ષ એટલે એપ્રિલ બેઠું છે, આ વર્ષે 350 કરોડ, ને આવતા વર્ષે 450 કરોડ કરી, અને 2026માં અમારે પબ્લિક ઇશ્યુ લાવવાની છે. અત્યારે હું મારી સાથે, અત્યાર સુધી મારી પાસે ઇક્વિટી પાર્ટનર હતા, એને એને પરત શેર આપી પાછા પરત લઈને અત્યારે મેં જોઈન્ટ વેન્ચર તરીકે અમદાવાદની સારામાં સારી મોટી રત્નમણી ઇન્ડિયા લિમિટેડ, કે જેનું આજે 3000 કરોડનું ટર્નઓવર છે અને 4000 કરોડની કંપની છે, એમની સાથે અમે ભાગીદારી કરી છે. અને મારો અને મારા માણસોનો પ્રોગ્રેસ કેમ થાય, મારે તો જીવ અહીંયા સુધી કામ જ કરવું છે, એના માટે પણ વાત કરે છે. પણ કેટલી કેટલા દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ? હું અત્યારે લગભગ 12 દેશમાં એક્સપોર્ટ કરું છું, અને અત્યારે મારો એવરેજ કરીએ તો મારો 40% એક્સપોર્ટ થાય. અને ભારતમાં કે ભારતમાં મારે જેટલી મલ્ટીનેશનલ કંપનીના પ્લાન છે, એ ચેન્નઈમાં છે, બેંગ્લોરમાં છે, અમદાવાદમાં છે, પુનામાં છે, અને રાજસ્થાનનો કંઈક ગામ છે બે, ત્યાં પણ બે મોટા ભાગે એમએનસી કંપની, બધી બહારની કંપની છે. એમાં અમારે મોટી કંપની, પહેલી કંપની હોય તો એસકેએફ, કે જેનો બેઝ સ્વીડન છે, પછી છે શેફલર થઈ ગયો હોય, એની 3 કંપની મિક્સ થઈ ગઈ, અને બધી જર્મન બેઝ છે, અને ટિમકેન કરીને છે એ અમેરિકન બેઝ છે, અને બાકીની કોયો અને નાચી છે એ જાપાન બેઝ છે, પછી ઇટાલીમાં પણ છે, ઇક્સા કયો, એસએનઆર કયો, એ બધી કંપની ઇટાલીની છે. એમાં પણ અમે સારી સપ્લાય, અને અમારો નંબર વન અત્યારે ક્વોલિટીમાં અમારું નામ છે, ક્વોલિટીમાં અમે આગળ છીએ. ઝીરો ડિફેક્ટ સપ્લાય હોય તો ઇન્ડિયામાં રવિ ટેકનો ફોજ આ લાઈનમાં એક જ છે, અને એમાં અમે ખરેખર એમાં અમે વધારે ધ્યાન દઈએ છીએ કે અમને અમારી કંપનીનું નામ અને અમારું નામ વાળું છે, પૈસા પછી પહેલાં નામ વાળું. એટલે અત્યારે અમારે કોઈ કરજા નથી, કોઈ લોન નથી, ઘણા બધા સાહસ કરીને આજે અમે ફ્રી છીએ, અને ચેરિટીનો મારો શોખ છે. મારે એ જ પૂછવું છે કે ઉદ્યોગની દ્રષ્ટિએ તો ઘણો બધો વિકાસ કર્યો, આજે 300 કરોડ તમે કહો છો ટર્નઓવર થઈ ગયું છે, અને હજી આગળ વધી રહ્યા છો, અને પબ્લિક ઇસ્યુ પણ લાવવાના છો, પણ સાથોસાથ જે સામાજિક સરોકાર છે એટલે સેવાકીય પ્રવૃત્તિઓમાં તમારો ઘણો બધો રસ છે. તમે ઘણી બધી સ્કૂલ કે બાળકો માટેની સંસ્થાઓમાં પણ મદદ કરી છે, જ્ઞાતિની સંસ્થાઓમાં પણ મદદ કરી છે, એની થોડી વાત કરો. સર, મને પહેલેથી જ, મેં બચપણમાં ગરીબીને બધું જોયું છે, ભણી નથી શક્યો. મારી શરૂઆત ચેરિટીની 1985થી છે. પોરબંદરમાં પહેલું ડોનેશન અમે 15000નું કર્યું. આજે હું એમ કહું કે મહિને, નહીં સોરી, વાર્ષિક મારું 50-60 લાખ રૂપિયાનું ડોનેશન છે. એમાં સમાજ પણ આવી જાય અને અન્ય સમાજ પણ આવી જાય. એજ્યુકેશન મારો વિષય છે. એજ્યુકેશનમાં હું સ્કોલરશિપ તરીકે દર મહિને, દર વર્ષે 12-15 લાખ રૂપિયા આજે આપું છું. સમાજમાં પણ દરેક જગ્યાએ એવું વાવેતર કરું છું કે હું જગ્યા કોઈને લઈ નથી આપતો, જગ્યા હોય એને બાંધકામ કરી આપું છું, સારો હોલ હોય તેની આવક એ લોકો સાથે હું ડોક્યુમેન્ટ કરાવીને, ઠરાવ કરાવીને એવી ચર્ચા કરું કે તમારે આવકના પૈસા 70% એજ્યુકેશનમાં વાપરવાના,
બાકી સીટ ટકા તમે ગમે ત્યાં વાપરો. હા, એજ્યુકેશન તો જામનગરમાં મેં એક હોલ બનાવ્યો, એક ખંભાળિયામાં 80 હોલ બનાવ્યો, જામનગરમાં 9,000 ફૂટનો હોલ બનાવ્યો, પોરબંદરમાં પણ એક બનાવ્યો, લાંબાબંદર મારા પિતાજીના ગામમાં એના નામથી ઓલ સમાજ માટે એક હોલ બનાવી રહ્યા, સાવરકુંડલામાં એક બનાવી આપ્યો, ગોંડલમાં પણ નાનો પડે એવો બનાવી આપ્યો, હમણાં મેં બોટાદમાં કામ ચાલુ છે બનાવી આપ્યું, હમણાં મેં એક કમિટમેન્ટ આપ્યું છે લાલપુર અમારા સમાજમાં. એ પછી બહારની વાત કરું તો મને ઉપલેટામાં એક મંદબુદ્ધિ આશ્રમ સ્પેશિયલ ચાઇલ્ડ સ્પેશિયલ, કે જે ઇતર જ્ઞાતિ બધી જ્ઞાતિ માટે એ કોઈ ભેદભાવ વગરનું એક કામ જોયા પછી મને આંખમાં આંસુ પણ આવી ગયા હતા. અને જોયા પછી 25 બાળકો 2 રૂમમાં ભાડામાં રહેતા હતા એ હું જોઈ ન શક્યો. એને કીધું કે અમને જગ્યા મળવાની છે, જગ્યા મળે તમે જાણ કરજો. એ જગ્યા મળી ગઈ, કોઈ ડોનેશન કર્યું છે એટલે મને બોલાવ્યા. અમે 5 જણા ગયા મારા જામનગરના મિત્રોને, અમે કીધું કે તમારો એસ્ટિમેટ આપો. ત્યારે મને એસ્ટિમેટ એને 30 કરોડનો આપ્યો. એમ કીધું હું તમને 30 લાખનો આપ્યો, અને 30 લાખ મેં કીધું હું તમને 31 લાખ આપીશ, 5 રૂમ એને બનાવવાનું તમે બનાવી કાઢો. આજે એ બની પણ ગયું છે. આ 17 તારીખે આમ તો ચાલુ થઈ ગયું હતું, પણ આ 17 મારા દીકરાનો બર્થડે છે એટલે એ લોકોએ એક સામાન્ય ફોર્માલિટી ખાતર બધાને ભેગા કરી અને એક લોકાર્પણ કાર્યક્રમ રાખેલો છે. આપને પણ ઇન્વિટેશન આપ્યું, આપણે અનુકૂળ હવે પધાર્યો, નહીં તો સ્પેશિયલ કેસમાં આપને ત્યાં એક આશ્રમ જોવા લઈ જઈશ. ચોક્કસ. એવું જ બીજું મેં અત્યારે રાજકોટની અંદર મને જાણવા મળ્યું, અને બેરા મુંગાની આપણી શાળા છે એ લોકો ફરીને એવું કરે છે. મેં ત્યાં પણ 51 લાખ રૂપિયા મારા થયા આ વર્ષે એને આપવાનો છે. બહુ મોટી એટલે આવા બધા મારા છોકરે પણ પૂરા કરું છું. અને મારું વિઝન પણ એવું છે કે મારું વિઝન ભવિષ્ય તો સાહેબ મેં કહું ને સેક્ચરલી છું, અને સેક્ચરલી રીતે જ વાત કરું છું કે મારું વિઝન એવું છે કે મને કુદરત પૈસા તો આપશે અને આપતા રહેશે. એટલે મારું વિઝન દરરોજનું 2-3 લાખ પર ડેનું કરવું, અત્યારે 1.5 મહિને કરું છું. ભવિષ્યમાં હું 3 લાખ 2-5 વર્ષમાં રોજનું કેમ ના કરી શકું એના વિચારો મને અત્યારથી આવે. પણ અમભાઈ મારે પૂછવું છે કે આટલો સંઘર્ષ હોય એમાંથી બહાર આવીને પાછું પ્રસ્થાપિત થવું અને આટલું મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવું, જ્યારે નબળો સમય હોય તો એમાંથી બહાર આવવા માટે શું તમને ક્યાંથી પ્રેરણા મળે છે, અથવા તો ક્યાંથી એમ થાય છે કે નહીં મારે આ કરવું જોઈએ? પ્રેરણાની સાહેબ વાત કરું તો શરૂઆતનો સંઘર્ષ છે, અને હું એના મારા સ્લોગન પણ બનાવેલા છે. શરૂઆતમાં સંઘર્ષની વાત કરું તો પોરબંદરની અંદર એક મધ્યમમાં એક સિટી માટે મોટો હોલ બનાવવા આવ્યો. આપણે જેમ આ એમો ગઢવી છે એવું તો નહીં, પણ એનાથી થોડો સાદો. એના સ્પોન્સર હતા ગાંધી કાલિદાસ મહેતા ના દીકરા અને ખીમજીભાઈ, અને બીજા હતા સૌરાષ્ટ્ર કેમિકલના ઘનશ્યામદાસ બિરલા. ત્યારે ઘનશ્યામદાસ બિરલાની એ ટાઈમે 200 કરોડની કંપનીની વેલ્યુ હતી. બંને થઈને એનો લોકાર્પણ કાર્યક્રમ હતો, ત્યારે હું તો એક સામાન્ય મજૂર જેવો હતો. એ લોકાર્પણ કાર્યક્રમ હું જોવા ગયો ત્યારે મને ઘનશ્યામદાસ બિરલાને સાંભળવાનો એક લાવો મળ્યો, અને મેં સાંભળવા માટે સર હું 1.5 કલાક પાછળ, આપણને તો નાના માણસ ખુશી ના મળે, અને હોલ પણ ખીચો ખીચો હતો, ઊભા રહીને પણ મારે મિત્ર હતો આપણે મેં તમને સાંભળી દઈએ. પણ એની વાત સાંભળ્યા પછી એની જે હળવાશ હતી, આવડો મોટો ઉદ્યોગપતિ સાદા લિબાસમાં સારી હિન્દી ભાષામાં સરળ રીતે એવું સરસ બોલ્યા, એવી સરસ બધાને સંદેશો આપ્યો, ભાઈ હું પણ એક નાનો માણસ જ છું, હું પણ તમારા જેવો સાદો માણસ જ છું, ફેક્ટરીનો માલિક તો હું કુદરતી છું. ખરેખર એના માટે હું કોને આભાર માનું એ પછીની વાત છે, પણ તમે પણ એક ઉદ્યોગપતિ બની શકો, એક મોટા વેપારી બની શકો, એટલા માટે કે તમારી પાસે વિઝન અને તમારી પાસે હિંમત હોય તો તમે એક એન્જિનિયર લઈ લો, તમે એક ચાર્ટર એકાઉન્ટ લઈ લો, તમે ફેક્ટરી કરી શકો, પણ તમારી પાસે હિંમત ન હોય તો એક હિંમત એવી ચીજ છે કે વેચાતી મળતી નથી. અને મને ટ્યુબલાઇટ થઈ કે વિઝન એ છે તો હિંમત આપણે કેળવીએ. તે દિવસથી મને હિંમત થઈ અને મેં હિંમતથી પહેલું કામ લીધું, પછી બીજું વાર લીધું. તો એ વસ્તુ આજે લોકોને એમ કહું છું કે વિઝન તમારું, વિચાર તમારો, પાડોશીને પૂછવાનો જ હોય, તમારે વિચાર આવે અમલમાં મૂકો. આજના વિદ્યાર્થીઓને પણ હું સંદેશો ઘણી કોલેજોમાં ગયો છું, ઘણી જગ્યાએ ગયો છું, એમ કહું છું કે તમને ભાવે તે વિષય રાખવાનો, પપ્પાને નહીં પૂછવાનું, પાડોશીને નહીં પૂછવાનું, મમ્મીને, તમને જે અંદરથી ઉગે અને વિચાર, તમારી પાસે હિંમત હશે ને વિઝન હશે તો કોઈના બાપની તાકાત નથી, કોઈ તમને કહી શકશે. એટલે તમને આ વસ્તુ મારું કાયમ એમ કહું કે ભાઈ હિંમત તમારી પોતાની હોય છે, બીજાની હિંમત હોય અને બંદૂક તમારી પાસે હોય તો તમે બંદૂક ફોડી ન શકો,
તમારા પોતાનામાં જીગર હોય ને હાથમાં બંદૂક હોય તો જ પડી શકશો. એટલે આ એક સિદ્ધિ, એમાંથી મને સિદ્ધિ મળી ને સિદ્ધિ હું ઉપયોગ કરું છું. મારા ફેમિલીના બધાનો સપોર્ટ મળ્યો, મારા માણસો એટલા સારા છે સાહેબ, અત્યારે નાનો હેલ્પરથી માંડી અને આ જીએમ સુધીના માણસો, આજે મારી આ 15,000 માણસ પગારદાર અને 3,00,000-3,50,000 ઓફિસર પણ છે, એ પણ મને એમ થાય કે વાહ, એનો પણ આજે મને બેનિફિટ મળે છે. હું આજે શાંતિથી બેઠો છું, કોઈ મને તકલીફ નથી. આજે હું સારું કમાઈ શકું છું, સારું વાપરી શકું છું અને મને અંદરની ઘણી બધી વસ્તુ છે, ભલે હું કમાઈશ. આજે મને એવો વિચાર પણ આવે છે, હું મોદી સાહેબને પણ એક સલાહ કરું કે ભાઈ તમે નોટબંધી કરી, એનું વિઝન જુદું હતું કે 2 નંબર બંધ કરવું હતું. 2 નંબરનું મને કોઈ ઈચ્છા જ નથી, 2 નંબર બંધ જ થવું છે. પણ એ આપણા હાથની વાત નથી, મારે તો નથી જોઈતું. હું તો જે ઇન્કમ છે અને એને હું વાપરવા માંગુ છું. હું પૈસા બધા સાથે લઈ તો નથી જવાનો, કોઈ નથી લઈ જતા. તો મને એમ થાય છે કે હું મારી પ્રોપર્ટીને, એટલે મને આપણા દીપચંદ ગાડી સાહેબ યાદ આવે. મને દીપચંદ ગાડી તો નહીં થઈ શકું, પણ મારા વિચારો એવા છે હું મિની દીપચંદ ગાડી તો થઈ શકું, થવું જ છે. તો કામ ત્યાં જે હું મારા પૈસા હશે, પૈસાનો આંકડો ન કહી શકું અત્યારે, જ્યારે હું 80 વર્ષનો થાય ત્યારે મારી પાસે પૈસા હશે, એનું રોટેશન કેમ થાય, એની ઇન્કમ વાપરવાની, એની મૂળ રકમ હંમેશા પડી રહેશે. કદાચ હું આ દુનિયામાં હોઉં કે ન હોઉં, પણ એના પૈસાનું રોટેશન આજે સમાજમાં, એજ્યુકેશનમાં, મેડિકલમાં, ગરીબ માણસને ઘર કરવામાં, એવા અન્ય સમાજ કોઈ નાત જાતના ભેદભાવ વગર વપરાય એવું મારું આયોજન કરવાની અંદરની વિચારધારા. પણ 71 વર્ષની ઉંમરે તમારો હજી ઉત્સાહ એવો ને એવો છે, યુવાનો યુવાનોને શરમાવે એવો છે. અને બહુ તમે મજાની વાત કરી કે વિચાર હોય, વિઝન હોય અને પછી જો હિંમત એમાં સાથે ભળે તો તમને સફળતા ચોક્કસ મળે. અમુભાઈ બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને, તમારા આખી લાઈફ સ્ટોરીને માણીને. આવી જ રીતે ફરી મળીશું નવા વિચાર, નવા વિષય અને નવા વ્યક્તિત્વ સાથે. અમુભાઈ આભાર, થેન્ક યુ.